ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવતો લુણાવાડાનો યુવાન જય પગી લુણાવાડા નગરમાં વાવના મુવાડામાં રહેતો મધ્યમ વર્ગીય પરિવારનો 18 વર્ષીય યુવાન જય પગી માટીકામ કલાકારીનો ખૂબ જ શોખીન છે. તેને ચિત્રકલા અને માટીની મૂર્તિઓ બનાવવાનો ઘણો બધો શોખ છે. કહેવાય છે ને કે કમર તો કાદવમાં જ ખીલે, એમ આ જય પગી એક મધ્યમ વર્ગનો છે. માતા પિતા મજૂરી મહેનત કરીને ભણાવે છે. જય પગી BCOMમાં અભ્યાસ કરી રહ્યો છે. નાનપણથી જ ગણપતિમાં શ્રદ્ધા ધરાવતો જય પગી હવે પર્યાવરણ બચાવો, પ્રદૂષણ અટકાવવાના સૂત્રને સાકાર કરવા પોતાની કલાનો ઉપયોગ કરીને ગણપતિની માટીની મૂર્તિઓ બનાવીને એક સંદેશવાહક બની રહ્યો છે. તેણે 15-20 ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ માટીમાંથી બનાવી છે. આપણે જાણીએ છીએ કે ગણપતિ મહોત્સવ બધા જ લોકો ધામધૂમપૂર્વક ઉજવે છે, પરંતુ મૂર્તિઓ POPની હોય છે, જે પાણીમાં ઓગળતી જ નથી અને પાણીમાં પ્રદૂષણ વધારે છે. પાણી પ્રદૂષિત થતાં તેમાં રહેલા કેટલાક જીવો મૃત્યુ પણ પામે છે. છેલ્લા 2-3 વર્ષથી વિમીમેન ગ્રુપ પણ ગણપતિની માટીની ઇન્ક્રો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને જ મૂકે છે. ચિત્રકલા અને માટીની મૂર્તિઓની કલા માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને રોકડ પુરસ્કાર પણ મળ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના આશાસ્પદ યુવાને ગુજરાત સરકાર દ્વારા તેમની કામગીરીને ધ્યાનમાં લઈને પ્રોત્સાહિત કરવામાં આવે તો આવનાર દિવસોમાં માતાજીની અને ભગવાનની બનતી POPની મૂર્તિઓ બંધ કરી શકાય અને માટીમાંથી બનતી તમામ મૂર્તિઓ પર ભાર મૂકવામાં આવે તો ગુજરાત સહિત પૂરા ભારતમાં પર્યાવરણ અટકાવી શકાય તેવું એક સરાહનીય પગલું ગણી શકાય છે. અને આત્મનિર્ભર ગુજરાતને બનાવતું અને આત્મનિર્ભર ભારતને બનાવવા માટેનો પ્રયાસ કરતો આ પ્રયત્ન છે, ખૂબ સરાહનીય પ્રયત્ન છે. આત્મનિર્ભર બનવું જોઈએ, ત્યારે મૂર્તિઓમાં પણ આત્મનિર્ભર અને શ્રદ્ધામાં પણ આત્મનિર્ભર બનતા ગુજરાતીઓ જોવા મળી રહ્યા છે. તેમજ ખાસ કરીને લુણાવાડાનો આ જય પગી ખૂબ જ રીતે સુંદર રીતે કલાત્મક રીતે મૂર્તિઓ બનાવવાનો વ્યવસાય કરી રહ્યો છે, જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે અને એક પ્રેરણા સ્ત્રોત પણ બન્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આવા કલાકારીગરોને પ્રોત્સાહન આપી તેમને આત્મનિર્ભર બનાવવા જોઈએ તેવી લોકોની પણ માંગ છે અને સમાજની પણ માંગ છે અને ગુજરાતની પણ માંગ છે અને ભારતની પણ માંગ છે કે ભારતનું ભવિષ્ય આમ કાદવમાં કમળ ખીલાવે તેવા યુવાનોને આગળ લાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે. હું નાનો હતો ત્યારે માટીની મૂર્તિ નાની નાની બનાવતો હતો, ત્યારથી ગણપત દાદાની પૂજા કરતો હતો. અને આજે મને ખ્યાલ આવ્યો કે ગણપત દાદાની મૂર્તિ અત્યારે બજારમાં POPની મૂર્તિનું વેચાણ થઈને તલાવ નદીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે એનાથી. તો મને ખ્યાલ આવ્યો કે માટીની મૂર્તિથી પણ હું પ્રદૂષણ અટકાવી શકું છું અને આજે માટીની મૂર્તિ બનાવી અને પ્રદૂષણને એક આપણે પ્રદૂષણ બચાવવા માંગુ છું. આ વિચાર તમે કેટલી મૂર્તિ બનાવો છો? તમે 2-2 ફૂટની બનાવું છું, કેમ કે અત્યારે 2-3 વર્ષથી હું બનાવું નાની નાની, હવે અત્યારે હું મૂર્તિ બનાવવા તરફ જઈ રહ્યો છું. બીજા માટીને કેવી માટી વાપરો છો? ચીના માટી તલાવમાંથી આવે અને ત્યાંથી તલાવ પણ શુદ્ધ રહે અને પ્રદૂષણ વધે. પછી અહીંયા કિંમતમાં કેવી રીતે વેચો? અને પ્રાઇસ ફૂટ પર 2000 ચાલે અત્યારે વડોદરા, બીજા 12 ગામમાં 5000 ચાલે. એટલે મૂળ હેતુ તમારો પ્રદૂષણ અટકાવવાનો? હા, પ્રદૂષણ અટકાવવાનું. કેટલું ભણેલા છો? BCOM કોલેજ BCOM. ઉંમર 18 વર્ષ. એક પર્યામાં રહીએ છીએ, અમને પહેલેથી કલાનો શોખ છે અને અત્યારે જે પ્રદૂષણ થાય છે વાતાવરણમાં એના માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું એને આઈડિયા આવ્યો અને અમે બધા ભેગા થઈને એને મદદ કરીએ છીએ. અમારે શું નામ છે? જય પગી.